કોરોના રસીકરણ માટે વેક્સિન સ્ટોરેજ ચેન ક્ષમતા પાલિકા પાસે પૂરતી છે પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોને કોલ્ડ ચેન પોઈન્ટ કહેવાય છે આ સીસીસી પર પાલિકાના આઈસ લાઈન રેફ્રિજરેટર હોય તેમાં પોલીયો એમઆરડી જેવી જુદી જુદી રસી વેક્સિનને હાલ પ્રિઝર્વ કરાતી હોય છે સ્ટોરેજ માટે અડાજાને હેલ્થ સેન્ટરમાં કોર્પોરેશન વેક્સિન સ્ટોર આવ્યા છે તે ત્યાં જુદા જુદા સાઇઝના નવ જેટલા આઈસ લાઈન રેફ્રિજરેટરની સુવિધા છે તેની પર આપણે નજર કરીએ કોરોનાની મહામારી વચ્ચે વેક્સિન આવવાની સાથે ત્યાં તેને કયા રાખવી તે અંગે સહિત કોને પ્રથમ અપાશે તે અંગે મનપા દ્વારા ડેટા તૈયાર કરાયો છે સુરતના અડાજણ ખાતેના આરોગ્ય કેન્દ્રમાંથી સમગ્ર જિલ્લામાં રસી મોકલાશે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સુરત વલસાડ નવસારી તાપી આ તમામની રસી સ્ટોરેજ રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે થાય છે સુરત ખાતે મોટામાં મોટું સ્ટોરેજ આવ્યું છે સિવિલમાં આ રિઝનલ વેક્સિન સ્ટોરમાં પ્રથમ તમામ તમામ રસીનો સ્ટોક સ્ટોર કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ દ્વારા થતી રસીની સપ્લાય બાદ સૌ પ્રથમ ત્યાં આવતી હોય છે ત્યાંથી સિટીમાં પાલિકાના અડાજાના કોર્પોરેશન વેક્સિન સ્ટોર ખાતે લઈ જવામાં આવે છે ત્યારબાદ તમામ અન્ય સંસ્થાઓ પણ લઈ જવાય છે પાલિકા પાસે સ્ટોરેજ કેપેસિટી પૂરતી છે પરંતુ ડોઝ શૂન્ય પોઈન્ટ એક એમએલ હોય તો કોઈ શૂન્ય પોઈન્ટ પાંચ એમએલ હોય તેથી તેનું સ્ટોરેજ સ્પષ્ટ ખ્યાલ આવી નહીં શકે બધું જેટલી કેપેસિટી છે તેમાં રૂટીન રસીઓના રખાયેલા ડોઝના જથ્થા તથા વધતી જગ્યામાં કોરોના વેક્સિન રાખી શકાય છે આ જરૂરિયાત કેટલી તે કોણ નક્કી કરશે કેટલી રસી આપવાની છે સ્પષ્ટા સાથેની ગાઈડલાઇન આવ્યા પછી નક્કર આયોજન થઈ શકે છે વધુમાં વેક્સિન આપવા માટે તેથી હાલ પાલિકા તંત્ર વોટ એન્ડ વોચમાં રહી છે ડોઝને ફિલ્ડમાં કઈ રીતે આપવું તે ખૂબ જ મહત્વનું છે કેમ કે મસ્ક્યુલર ઇન્જેક્શન હોય પોલિયોની જેમ અન્ય કોઈને વેક્સિનેટર બનાવી શકાય તેમ નહીં હોય ત્યારે સ્ટાફ નર્સ નર્સિંગ કોલેજના બીજા ત્રીજા વર્ષના છાત્રો સ્ટુડન્ટ તબીબો પાસે જ મૂકવામાં આવે તે વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા જે ટેન્સ